અને વિદ્યાર્થી મિત્રો હું સતીશ રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 23 જેનું નામ છે દેશ પરદેશ. તો પ્રકરણ 23 ના ભાગ 2 ની આપણે શરૂઆત કરીએ છીએ. છેલ્લે ભાગ 1 ની અંદર આપણે અરવિંદ કાકાની વાતથી પૂર્ણ કર્યો હતો અને આપણે નીતા કાકીની વાતથી શરૂઆત કરવાની હતી. તો આમાં આ પ્રકરણની શરૂઆત નીતા કાકીની જે વાત હતી ત્યાંથી શરૂ થાય છે. તો જોઈએ તો કે નીતા કાકીએ કહ્યું કે ભાઈ હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુ જે ગાઢ લીલોતરી અને જે ઠંડક હતી એ મેં અનુભવેલી છે. કેમ કે એ જ્યારે ગુજરાતમાં જૂનાગઢની અંદર રહેતા હતા તો ત્યારે એ બધી વસ્તુ એને અનુભવેલી છે. તો કે આ બધી જે લીલોતરી અને ઠંડકના સપના છે એ જોયા કરતી હતી ક્યાં? અબુધાબીની અંદર. તો એ કે આ બધી ઠંડક અને લીલોતરીના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ અને હું ખૂબ ખુશ થઈ. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે અબુધાબીની અંદર રેતાળ પ્રદેશ હોવાને કારણે ત્યાં લીલોતરી નથી અને સાથે સાથે રેતી હોય તો આપણને ખબર છે કે ગરમી પણ વધારે હોય. એટલે અહીંયા એટલા માટે વાત કરવામાં આવી છે ઠંડકની. મતલબ એક વસ્તુ છે એ લીલોતરી અને બીજી છે ઠંડક. એટલે ત્યાં લીલોતરી પણ ના હોય અને ઠંડક પણ ના હોય. તો અબુધાબી જે છે એ ખૂબ જ ગરમ પ્રદેશ છે કેમકે રણ પ્રદેશ હોવાને કારણે એક સૂર્યની ગરમી અને બીજી રેતીની ગરમી. એટલે ત્યાં ખૂબ જ ગરમી પડે છે અબુધાબીમાં. તો આના કારણે નીતા કાકી છે એ આવી ઠંડક અને લીલોતરીના સપના જોયા કરતા. ભારતમાં આવ્યા પછી આ બધી વસ્તુઓ ફરી જોઈ અને એ છે એ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને આ બધી વાતો કરતા હતા તો એ વાતો દરમિયાન વાત આવી વરસાદની. તો વરસાદ કેવો હોય એ હેન્સી અને પલને છે એ હેન્સી અને પલને ખબર જ ના હતી. કારણ કે એ લોકો 5 વર્ષ ત્યાં રહેવાને કારણે વરસાદ કેવો હોય એની હેન્સી અને પલને કોઈ ખ્યાલ જ હતો નહીં. શા માટે એનું પણ તમને કારણ જણાવી દો. તો કે ત્યાં જે છે એ ત્યાં શું છે? તો કે રણ પ્રદેશ. તો રણ પ્રદેશ હોવાને કારણે રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જનરલ નોલેજ માટે પણ મહત્વનું છે. રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો અને જો પડે તો પણ સાવ ઓછો હોય. તો અબુધાબીની અંદર વરસાદ છે એ પડતો નથી. એના કારણે હેન્સી અને પલે વરસાદ જોયો જ નથી અને આના કારણે ત્યાં પાણીની કિંમત ખૂબ જ વધુ હોય છે. એટલે કે અબુધાબીની અંદર પાણીની કિંમત છે ખૂબ વધારે હોય કેમ કે ત્યાં જમીનની અંદરથી પણ પાણી નથી નીકળતું. ખૂબ ઊંડે સુધી ખોદીએ તો પણ ત્યાં છે એ પાણી નીકળતું નથી. એટલે વરસાદની પાણીની કિંમત છે અબુધાબીની અંદર ખૂબ જ વધુ હોય છે. અને ત્યાં ના તો વરસાદ હોય ના નદીઓ હોય. કેમ કે વરસાદ જ નથી તો નદીઓ કેવી રીતે થાય? તો ના નદીઓ હોય ના તળાવ હોય કે તળાવના ખાબોચિયા પણ ભરાય નહીં. તો કે ના તળાવ ના ખાબોચિયા અને જમીનની અંદર પણ પાણી છે એ હોતું નથી. તો આવી રીતે આવી કોઈ પણ વસ્તુ છે એ અબુધાબીની અંદર જોવા મળે નહીં. જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી રેતી, રેતીના ઢગલા, રેતીના ખાડા જ તમને છે એ જોવા મળે. તો આમ તે એટલે કે હિંસી અને પર વરસાદ વિશે કોઈ ખ્યાલ જ હતો નહીં. અને ત્યારે આ વાત થતી હતી એ દરમિયાન પલે કહ્યું પરંતુ કે ભાઈ આ રેતીની અંદર પાણી એટલે કે વરસાદ નથી પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે. શું હોય છે? તેલ. એટલે કે ત્યાં ખોદકામ કરે તો તેલ નીકળે. આપણે અહીંયા જેમ ખોદકામ કરતા કૂવો કે પછી આપણે છે એ રેગીદાર કરીએ તો એની અંદર આપણે ખોદકામ કરતા જમીનમાંથી ભૂગર્ભમાંથી પાણી આવે છે એમ એ લોકો ત્યાં આવું ખોદકામ કરે તો જમીનમાંથી એમને તેલ મળે છે. અને જો નોકરી કરવા માટે આપણે આપણા દેશમાંથી અહીંયા વિદેશમાં જાય છે તો એની પાછળનું કારણ પણ એ જ હોય છે. તેલના કૂવા હોવાને કારણે એમાંથી તેલ રિફાઇન કરવામાં આવે છે. એટલે કે પેટ્રોલ ડીઝલ ને આવા જે છે એ રિફાઇન કરી એમને અલગ કરવામાં આવે છે. ઓઇલની કંપનીઓ છે અબુધાબીની અંદર છે એ ઓઇલની કંપનીઓ આવેલી છે. તો આવી ઓઇલની કંપનીમાં છે એ અરવિંદ કાકાને કામ મળેલું હતું એટલા માટે ત્યાં આવા જે છે એ તેલના કૂવાઓ છે એ રહેલા હોય છે. આ દેશમાં છે એ પેટ્રોલ સરળતાથી મળે. જો
પાણી સરળતાથી નથી મળતું પણ પેટ્રોલ જે છે એ સરળતાથી મળી રહે છે આવું પલે કહ્યું અને જ્યારે પલ આ વાત કરતી હતી તે દરમિયાન અરવિંદ કાકાએ ઉમેર્યું કે પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે એટલે કે અબુધાબીની અંદર પેટ્રોલ ઓછી કિંમતે મળે છે જ્યારે પાણી છે એ વધુ કિંમત એટલે પાણીથી સસ્તું ત્યાં પેટ્રોલ મળે છે અને આપણે અહીં અબુધાબી એવા જ વિસ્તારોમાંથી જે છે એ આ પેટ્રોલના ટેન્કરો ભરાઈને આવતા હોય છે તો આના કારણે પેટ્રોલની કિંમત છે એ અબુધાબીમાં પેટ્રોલની કિંમત કાંઈ નહીં જેમ આપણે અહીંયા પાણીની કિંમત કાંઈ નથી આપણે ગુજરાતની અંદર ભારત દેશની અંદર વાત કરીએ તો આપણે અહીંયા પાણીની કિંમત કાંઈ નથી એમ અબુધાબીમાં પેટ્રોલની કિંમત કાંઈ નહીં એ દેશની અંદર પેટ્રોલ છે એ સસ્તું મળે જ્યારે પાણી ઊંચી કિંમતે મળતું હોય પાણીની ખૂબ જ કિંમત છે એ આ દેશોની અંદર છે એ રહેલી હોય છે ખાસ કરીને આપણે અબુધાબીની વાત કરીએ છીએ તો આ આવું અરવિંદ કાકાએ છે એ ઉમેર્યું અને આવી બધી વાતો ચાલી રહી હતી તો વાતો કરતા કરતા છે એ જેલના ઘરે છે એ ઘરે આવી પહોંચ્યા અને જેલના ઘરે આવી પહોંચીને ગાડીમાંથી સામાન છે એ બધો નીચે ઉતાર્યો અને ઘરની અંદર ગયા અને એમનું ઘર પણ મોટા ફરજાની અંદર હતું તો આવું મોટું ઘર જોઈ અને એની સાથે સાથે હેન્સી અને પલ હતા તો એ પલ આ ઘણા બધા ફળોના કે ત્યાં જે આવા ઘણા બધા ફળોના વૃક્ષો હતા તો એ ફળોના વૃક્ષો જોતા જ રહી ગયા જ્યારે જીલના ઘરે આવા ફળ અને ફૂલના વૃક્ષો હતા અને એમાં અલગ અલગ ફળોના વૃક્ષો જોઈ અને જેન્સી અને પલ તો છે એ આશ્ચર્યચકિત જોતા જ રહી ગયા આપણે એક શબ્દમાં કહીએ તો કે આવા અલગ અલગ વૃક્ષો જોઈ હેન્સી અને પલની આંખો ફાટી રહી કે એ એક ધારા છે એ એક ધારા આવા ફળોના વૃક્ષો છે એ જોતા જ રહી ગયા અને એમાં પણ ક્યાં વૃક્ષો તો કે કેળા નાળિયેર ફણસ પપૈયા સોપારી અને બીજા કેટલા તો આવા બધા જે છે એ કેળા નાળિયેર ફણસ પપૈયા અને સોપારીના વૃક્ષો જોઈ અને હેન્સી અને પલ તો છે એમને જોતા જ રહી ગયા કે આ બધી વસ્તુઓ જોતા જ રહ્યા કાંઈ બોલ્યા નહીં આશ્ચર્ય સાથે આ બધી કેમ કે એને અબુધાબીમાં આટલા પ્રકારના વૃક્ષો છે એ જોયા જ ન હતા કારણ કે મેં જેમ તમને આગળ પણ કીધું હતું આવા રણ પ્રદેશમાં માત્ર ઓછા પાણીની અંદર જે વૃક્ષો થઈ શકે રણની અંદર રેતીમાં ઉગી નીકળે એવા જ વૃક્ષો ત્યાં હોય અને એ પણ કેવા હોય એક બે પ્રકારના અને ખાસ કરી કહીએ તો એક જ પ્રકારનું હોય તો એટલા માટે એટલે શું કહ્યું તો કે હેન્સી અને પલ કહ્યું ત્યાં અમે એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે અને એ કયું ખજૂર એટલે કે જેને આપણે ખજૂરી કહીએ છીએ એ જેમાંથી આપણને ખારેક મળે છે અને એ ખારેકને જ્યારે પકવે તો એ ખારેકને પકવતા એમાંથી ખજૂર બને એટલે એને આ ખજૂરી નામનું વૃક્ષ છે એ જોયું હતું કારણ કે રણ પ્રદેશમાં આ એક જ વૃક્ષ ઉગી શકે છે બીજા કોઈ વૃક્ષો છે એ ઉગી શકે નહીં એટલે એમને આવું ખજૂરીનું વૃક્ષ જ જોયું હતું એટલા બધા વૃક્ષો વિવિધ વૃક્ષો જોઈ અને હેન્સી અને પલ તો જે છે એ આવા વૃક્ષોને જોતા રહી ગયેલા હતા એટલે આવા વિવિધ પ્રકારના વૃક્ષો જોઈ અને હેન્સી અને પલ આશ્ચર્યમાં મુકાઈ ગયેલા હતા કેમ કે એને માત્ર ખજૂરીનું વૃક્ષ જ છે એ જોયેલું હતું તો કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ આ વિશે આપણે વાત કરીએ તો કે જે રીતે છે એ અરવિંદ કાકા નીતા કાકી એમની જે છોકરીઓ છે તો આ બધા મહિલા ત્યારબાદ છે એ ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચ્યા બાદ હવે એ લોકો જે રસ્તામાં એમની વાતો થઈ અને ઘરે પહોંચ્યા બાદ બધાને એ છે એ મળે છે અને બધાને મળ્યા બાદ નીતા કાકી જે છે એ નીતા કાકી તેમની બેગ જે છે એટલે કે એ જે બેગ લાવેલા હતા તો એ બેગ ખોલે છે અને શા માટે ખોલે છે એ તમને બધાને ખ્યાલ જ હશે કારણ કે એ બધા માટે શું લેવા હતા કંઈક ને કંઈ નવી વસ્તુ ગિફ્ટ એમના માટે લેવા હતા ગિફ્ટ એટલે કે ભેટ તો આવી એ ભેટ ત્યાંથી છે એટલે કે અબુધાબીથી છે એ અબુધાબીથી આવી ભેટ લાવેલા હતા એ પોતાનો બેગ ખોલી અને બધાને છે એ બધાને આપે છે બધાને આપે છે એટલે કે જીલ અને જીલના પરિવારના સભ્યો છે એમને આપે છે તો નીતા કાકી એ બેગ ખોલી અને બધાને છે એ ભેટ આપવા લાગ્યા કે જેના માટે કેમ કે એમના જે કંઈ પણ દેરાણી હોય કે જેઠાણી હોય તો એમના માટે એ સાડી લાવ્યા હતા અને બીજા વ્યક્તિઓ માટે જે છે એ અલગ અલગ મીઠાઈઓ લાવ્યા હોય તો આવી બધી વસ્તુઓ છે એ આપે છે અને એમાંથી કે જે આવી ભેટ સોગાદો આપતા તો એની સાથે જોયું હતું કે અબુધાબીની અંદર ખાસ ખજૂર
ખજૂરી નામના વૃક્ષોમાંથી જે છે એ મળે છે, તો એવો સ્વાદિષ્ટ અને મીઠી ખજૂર પણ છે, એ ખજૂર પણ લાવેલા હતા. એટલે એ પણ બધાને આપી અને ખાસ કરી જીલને તો એ ખાવાની ખૂબ જ મજા આવી. અને પલ અને જીલે છે એ પલે જીલને છે એ અમુક સિક્કા અને નોટો બતાવ્યા કે જે ક્યાં હતા, તો કે અબુધાબીની અંદર. જેમ આપણે ભારતનું ચલણ અહીંયા રૂપિયો રહેલું છે, તો એવી રીતે છે એ એવી જ રીતે અહીંયા જે જીલને નોટો અને સિક્કા છે એ સિક્કા બતાવ્યા. અને એની સાથે સાથે આ નોટો અને સિક્કા જ્યારે પલ બતાવી રહી હતી, તો ત્યારે હેન્સીએ એમને સમજાવ્યું કે અબુધાબીની અંદર જે છે એ અબુધાબીની અંદર જે પૈસાનો ઉપયોગ કરે છે, તો એ પૈસાને જે છે એ દિરહામ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, અબુધાબીની અંદર જે રૂપિયા પૈસાનો ઉપયોગ થાય છે એ પૈસાને દિરહામ કહેવામાં આવે છે. દિરહામ અબુધાબીનું ચલણ છે. જેમ આપણું ચલણ રૂપિયો છે, એમ એમનું ચલણ છે એ દિરહામ છે. તો એ દિરહામ કહે છે. અને આવા દિરહામ એટલે કે નોટો અને સિક્કાના સ્વરૂપમાં એમને દિરહામ બતાવ્યા. અને એની સાથે સાથે નોટો પર જે છે એ ત્યાંની સ્થાનિક ભાષા એટલે કે અબુધાબીની અંદર જે ભાષા બોલાય છે એ ભાષા છે અરબી. તો એ અરબી ભાષાની અંદર છે એમના ઉપર લખાણો કરેલા હતા, તો એ લખાણો છે એમને બતાવ્યા. કેમ કે અરબી ભાષા એમને વાંચતા તો ન આવડતી હોય, પણ એમાં લખેલું છે એ લખાણો એમને બતાવ્યા, જે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ છે એ જોઈ શકો છો. જેમની અંદર આપણા ભારતનું ચલણ અને ત્યાંનું અરબનું ચલણ જે છે એ બતાવેલું છે, અને એમના લખાણોની જે ભાષા છે એ ભાષા પણ એમાં જોવા મળે છે. તો એ અરબી ભાષામાં કંઈક લખેલું હોય એવું એમને છે એ બતાવ્યું. સાથે સાથે તેઓ જે જગ્યાએ છે એ અબુધાબીની અંદર રહેતા હતા, એટલે કે પલ અને હેન્સી અને એની સાથે સાથે અરવિંદ કાકા અને એના નીતા કાકી, તો આ જે જગ્યાએ રહેતા હતા અબુધાબીની અંદર, તો એ તે જગ્યાના એમને ફોટોગ્રાફ બતાવ્યા. અને એ ફોટોગ્રાફ પણ ખૂબ જ સરસ હતા, કેમ કે ત્યાં જે સિટી હતું એ સિટીની અંદર બિલ્ડિંગો જોવાલાયક હતી, સાથે સાથે આસપાસના રણ પ્રદેશો દૂર દૂર દેખાય એ વસ્તુ પણ એમને ફોટોગ્રાફની અંદર જોઈ. અને આ વાતો થઈ રહી હતી, તો એ સમય દરમિયાન છે એ અરવિંદ કાકાએ જીલને છે એ જીલને પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીનો ગોળો આપ્યો અને કહ્યું કે ભાઈ આ ગોળામાંથી મને બતાવો કે અબુધાબી છે એ અબુધાબી ક્યાં છે. અને એ શોધવા લાગ્યા હવે ગોળામાં, એટલે કે જીલ, ત્યારબાદ હેન્સી, ત્યારબાદ જે છે એ પર્લ, આ બધા હવે ગોળાની અંદર છે એ શોધવા લાગ્યા કે અબુધાબી કઈ જગ્યાએ આવેલું છે. અને એ જગ્યા શોધી કાઢી, અબુધાબી છે એ અને પૃથ્વીના ગોળામાં મળી ગયું. તમે પણ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે મોબાઈલ રહેલો છે તો એ મોબાઈલની અંદર સર્ચ કરી અને અબુધાબી જે છે એ અબુધાબી જોયો. અને સાથે સાથે એમને બીજી વસ્તુ કીધી કે ભાઈ હવે અબુધાબી તમને મળી ગયું છે, તો ગુજરાત ક્યાં છે, એટલે કે પૃથ્વીના ગોળા ઉપર હવે એને બીજું ગુજરાત છે એ ગુજરાત ગોતવાનું કહ્યું. તો આ પણ વસ્તુ શોધી અને પછી કહ્યું કે હવે અબુધાબી અને ગુજરાત વચ્ચે અંતર કેટલું છે એ જોવો. તો આમ તમે પણ તમારા મોબાઈલની અંદર મેપની અંદર અબુધાબી અને ગુજરાત કેટલું દૂર છે એ વસ્તુ તમે પણ એમાં જોઈ શકો છો. તમારી પાસે ભલે પૃથ્વીનો ગોળો ના હોય, પણ મોબાઈલની અંદર છે એ મેપની અંદર તમને આ વસ્તુ જોવા મળી જશે. એટલે એમના વચ્ચે ખૂબ જ દૂર આવેલું છે, ખૂબ જ અંતર છે એ વધારે છે. અને સાથે સાથે બાળકોએ આ વસ્તુ અરવિંદ કાકાએ બતાવેલી વસ્તુ જોવાની એમને મજા આવી, પણ સાથે સાથે બાળકો હવે પણ આ ગોળામાં પોતાના અનુસાર વસ્તુઓ છે એ પોતાના અનુસાર સ્થળો ગોતવા લાગ્યા. અને એમની અંદર એમને જે છે એ આ જગ્યાઓ શોધ્યા બાદ એમને જૂનાગઢ અને દિલ્હી પણ છે, તો એ જૂનાગઢ અને દિલ્હી પણ જોયા, એમને પણ શોધ્યા. અને એમના વચ્ચેનું અંતર પણ એમને ખ્યાલ આવ્યો કે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર એ કેટલું દૂર રહેલું છે. સાથે સાથે હવે સાંજ પડવા આવી, એટલે કે હવે જે એરપોર્ટ ઉપરથી એમને વિમાન મથકેથી તેડીને લઈ આવ્યા હતા, તો આખા દિવસની આવી વાતચીતો અને આ બધી વસ્તુઓ બતાવ્યા બાદ સાંજનો સમય થઈ ગયો. સાંજના સમયે એ લોકો જે છે એ બધા જયમાં, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો વાળું કર્યું, અને વાળું કર્યા બાદ એ બધા લોકો ચોકમાં બેઠા. જેમ આપણને પણ જે એ ટેવ હોય છે કે બધા વાળું કરીને બધા આસપાસના લોકો ભેગા થાય, તો અહીંયા પણ આ બધા લોકો છે એ ચોકમાં ભેગા થયા. અને ચોકમાં ભેગા થઈ સાથે સાથે એમને હવાની મજા માણતા હતા. એટલે કે આપણે વાત કરી હતી અબુધાબીનું વાતાવરણ છે એ ગરમ હોય છે, ત્યાં ઠંડુ નથી હોતું, તો એના કારણે એમને અહીંયા
જૂનાગઢની અંદર છે એમને આ ઠંડી હવાની છે એ મજા માણતા માણતા જે અબુધાબીના ફોટોગ્રાફ હતા તો એમને આ બધા ફોટોગ્રાફ પણ જોયા. અંદરના જે મકાનો ઊંચા અને ઊંચા રહેલા છે એટલે કે બિલ્ડિંગો જે છે એ ખૂબ જ ઊંચાઈ સુધી આવેલી છે એટલે કે ત્યાં જે બિલ્ડિંગો છે એ 200-200, 300-300 માળની બિલ્ડિંગો છે એ રહેલી છે. અને અબુધાબીથી નજીક આવેલા શહેર છે દુબઈ, તો દુબઈની અંદર તો 216 માળની બિલ્ડિંગ જે છે એ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ ત્યાં આવેલી છે. તો આવા 200-200 માળની બિલ્ડિંગો છે એ અબુધાબીની અંદર પણ આવેલી છે. તો આવી ઊંચી ઊંચી બિલ્ડિંગો અને એની સાથે સાથે આ બિલ્ડિંગોની અંદર કાચની બારીઓ, તો એ આવા કાચની બારીવાળા મકાનો છે એ મકાનો અહીંયા હતા જે આ ફોટોગ્રાફ્સમાંથી કે જે ચોકમાં બેસીને ફોટોગ્રાફ્સ જોતા હતા તો એ ફોટોગ્રાફ્સના આધારે એમને ખ્યાલ આવ્યો. અને એની સાથે સાથે જીલે આ ફોટોગ્રાફ્સ એટલે કે કાચની બારીઓવાળા મકાનો હતા તો એ જોતા કહ્યું કે જે આ કાચની બારીમાંથી છે એ કાચની બારીમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે ને, કેમ કે આપણને ખબર જ છે કે આપણે અહીંયા કાચની બારીમાંથી કેવા પ્રકારની મસ્ત ઠંડી હવા આવે છે. તો આ વાત જ્યારે જીલે કહી ત્યારે અરવિંદ કાકા એ છે એ આ વાતને રોકતા કહ્યું કે ભાઈ આ બારીઓ છે એ ઠંડી મસ્ત હવાને કારણે કાચની નથી, પરંતુ અહીંયા આ કાચની બારીઓ છે એ તાપને કારણે. જો અબુધાબીમાં આપણે વાત કરીએ તે ખૂબ જ ગરમી પડે છે તો એ તાપને કારણે આ બારી ખોલી પણ શકતા નથી, કે ભલે આ મકાનો ઊંચા અને કાચની બારીવાળા છે પણ છતાંય કાચની બારીઓ ખોલી શકતા નથી, કેમ કે તાપને કારણે આ બારીઓને ખોલવી છે. કેમ કે જો એ બારીઓ ખોલે તો અંદરનું ઘર આખું ગરમ થઈ જાય, કેમ કે એમાં લૂ આવી જાય, કેમ કે આગળનો બધો વિસ્તાર ચારે તરફ છે એ રણ વિસ્તાર છે, તો એ ગરમીને કારણે છે એ બારી ખોલી શકતા નથી. અને મોટા ભાગના જે મકાનો છે તો કે અહીંયા જે બિલ્ડિંગો મકાનો છે તો એ મોટા ભાગના મકાનોની અંદર એસી જે છે એ એસી હોય છે, એટલે એને બારી ખોલવાની જરૂરિયાત જ ના રહી, બારી કાચની બનાવેલી પણ અંદર એસી હોય. અને આપને ખ્યાલ જ છે કે જ્યારે એસી ફિટ કરવામાં આવ્યું હોય તો એસીવાળા રૂમની અંદર હવાની અવર જવર થઈ શકે નહીં, એ રીતે બધી બારી બંધ હોવી જોઈએ. એટલે અહીંયા કાચની બારી છે પણ બધી પેક છે, ખોલી શકાતી નથી, અને મકાનોમાં એસી હોય છે, કેમ કે ત્યાં ખૂબ જ ગરમીને કારણે છે એ એસીની જરૂરિયાત હોય. પ્લસ હવે આપણે જોઈએ કે ત્યાંનો પહેરવેશ, તો કે ખૂબ જ ગરમી હોવાને કારણે ત્યાંના લોકો સુતરાઉ કાપડમાંથી તૈયાર થયેલા જે વસ્ત્રો છે તો એ સુતરાઉ કાપડમાંથી પહેરેલા વસ્ત્રો પહેરતા હોય છે. અને સાથે સાથે રણ પ્રદેશ હોવાને કારણે રેતીના તોફાનો છે એ રેતીના તોફાનો વારંવાર આવતા હોય, એટલે આવા રજકણો છે એ ઉડતા હોય, એ રજકણો ઉડવાને કારણે આવા સુતરાઉ અને ખુલતા કપડાં પહેરે છે. અને સાથે સાથે તેમના માથાથી પગ સુધી એટલે કે નખ શીખ, નખ થી લઈ શીખ એટલે વાળ, તો આખા જે છે એ માથાથી લઈ પગ સુધીના આખા ઢકાયેલા વસ્ત્રો જે છે એ એવા કપડાં પહેરે છે. આપણે ઘણી વખત એવા જોયા હોય આરબો, તો આવા આરબો જેને આપણે પઠાણ પણ કહીએ છીએ, તો એ લોકો એના માથામાં જે ઓલો સફેદ કાપડ ને ફરતે આમ રિંગ રાખેલી હોય, તો એવા આ વસ્ત્રો જે છે એ એનો માથાથી લઈ પગ ઢકાઈ જાય એવા વસ્ત્રો એમને પહેરેલા હોય. આપણે એક શબ્દની અંદર કહીએ તો કે ગાઉન જેવા વસ્ત્રો છે એમને પહેરેલા હોય, કે એમનું આખું શરીર અને માથું પણ ઢકાઈ જાય, માથે છે એને સ્કાર્ફ જેવું છે એ વીંટેલું હોય, પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય. તો આવા આખા કેમ કે એના માથામાં કે પછી એમના શરીર ઉપર આવા જે ધૂળ ને રજકણો છે એ જામી ન જાય એટલા માટે એ આવા આખા વસ્ત્રો જે છે એ પહેરતા હોય છે. અને તેમના જીલના જે આવા પિતરાઈ ભાઈઓ હતા એટલે કે એમની જે પલ અને હેન્સી, તો આવા પિતરાઈ ભાઈઓ સાથે છે એ આવા ફોટોગ્રાફ્સ અને એની જોવાની મજા આવી, અને ફોટોગ્રાફ્સ સાથે સાથે એમને આ રીતે બીજા દેશ એટલે કે અબુધાબી વિશેની માહિતી છે એ અબુધાબી વિશેની એને માહિતી જાણવા મળી, અને આ માહિતી જાણ્યા બાદ એમને ખૂબ જ મજા પણ આવી જાણવાની, કેમ કે આપણે આપણા દેશ વિશે તો જાણતા જ હોય, બીજા દેશ વિશે કોઈ વ્યક્તિ આપણને જ્યારે માહિતી આપે તો એ આપણા માટે નવીન અને જાણવા જેવી અને સાથે સાથે રસપ્રદ હોય છે. તો અહીંયા જીલને અબુધાબી વિશેની આવી રસપ્રદ માહિતી મેળવી એના કારણે એમને ખૂબ જ મજા આવી, અને આ માહિતી જે એમને મળતા એમને તેને પોતાનું શહેર એટલે કે એ જૂનાગઢની અંદર વસવાટ કરે છે તો એને પોતાનું શહેર જૂનાગઢ અને અબુધાબી વિશે જે કંઈ પણ સાંભળ્યું સમજ્યું તો એના વિશે જે કહ્યું તો એની સરખામણી કરવા લાગી,
કે ભાઈ અબુધાબી ની અંદર શું છે અને જૂનાગઢ ની અંદર શું છે, કેમ કે એની પાસે માહિતી છે એટલા માટે એની સરખામણી છે એ કરવા લાગે છે. તો આમ એમને પોતાનું શહેર અને અબુધાબી વિશે છે એ સરખાવ્યા હતા, અને આવી રીતે આ સરખામણી કર્યા બાદ એના વિશે એમને માહિતી જે છે એ માહિતી મળી, અને એમને જાણવા મળ્યું કે હવે આપણે અહીં કઈ વસ્તુ રહેલી છે અને કઈ વસ્તુ નથી, અને આપણે અહીં કઈ વસ્તુ વધુ છે. તો આવી બધી માહિતી જે છે એમને મળી, અને એના માટેનો એમને એટલે કે જીલે જે છે અહેવાલ પણ તૈયાર કર્યો, કે એને પોતાના પુસ્તકની અંદર છે એ અબુધાબી વિશે એમને માહિતી જે મળી એનો અહેવાલ પણ તૈયાર કર્યો. તો આ રીતે આપણને પ્રકરણ 23 ની અંદરની દેશ પરદેશની માહિતી મળી. સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર જે છે એ આપણે વાત કરી હતી ચલણની, તો એનું ચલણના ફોટા આપેલા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એમની અંદર આપેલા ચલણના ફોટા તેમજ જ્યાં એ જે ત્યાંના લોકો પહેરવેશ પહેરે છે તો એ પહેરવેશના ફોટા પણ પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, તો એમનું પણ નિરીક્ષણ કરજો કે જેના કારણે તમને એનો આઈડિયા છે એ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણું 23મું પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે, અને પ્રકરણ 23ના અંતે પણ તમને હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એ એક બે વાક્યના પ્રશ્નો, તો જે કંઈ પણ પૂછાયેલું હોય એ તમારે તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.